શ્રી યુવા ડિજિટલ પ્લેટફોર્મ અને મેચ મંત્રના હાર્દિક સ્વાગત છે આજે આપણે એવો એક ટોપિક લઈને આવ્યા છે જેમાંથી અવારનવારથી પ્રશ્નો છે એ પૂછાતા રહેતા હોય છે એ ટોપિક છે પગ અને માથા આધારિત દાખલા બરાબર પગ અને માથા આધારિત દાખલા મિત્રો તમે સ્ક્રીન ઉપર છે બે ફોટા જોઈ શકો છો એક અહીંયા છે એ ગાયનો ફોટો છે અને બીજો ફોટો છે એ કબૂતરનો ફોટો છે બરાબર એ અમસ્તા ફોટા મૂકેલા નથી એ ફોટા શું કહેવા માંગે છે કે આમાં એવા દાખલા હશે કે જેમાં એક પશુ હશે અને એક સહી પક્ષી હશે બરાબર આવા જ દાખલા છે સ્પર્ધાત્મક અંદર પૂછાતા હોય એક પશુ આપેલું હોય એક પક્ષી આપેલા હોય એના પગની સંખ્યા તમને આપેલી હોય એના માથાની સંખ્યા તમને આપેલી હોય અને પૂછે કે પશુની સંખ્યા કેટલી છે અથવા તો એવું પૂછે કે પક્ષીની સંખ્યા છે એ કેટલી છે બરાબર તો આવા દાખલા છે અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે ઝડપથી આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કેટલીક ગાય અને મરઘી છે તેમનો કુલ સરવાળો એટલે કે માથા તમને આપેલા છે કુલ સરવાળો થાય છે અડતાલીસ અને તેના પગની કુલ સંખ્યા છે એકસો ને ચાલીસ તો મરઘીની સંખ્યા કેટલી હશે બરાબર મરઘીની સંખ્યા મિત્રો કેટલી હશે હવે ધ્યાન આપજો મિત્રો આવા જરા દાખલા પૂછાય ત્યારે અહીંયા શું પૂછો છે એના ઉપર આપણે ઘણી ધ્યાન નહીં આપીએ આવા દાખલા પૂછાય ત્યારે ફટાફટ આપણે કહીને કરીએ પગ ભાંગ્યા બે કરીશું ધ્યાન આપજો મિત્રો પગ ભાંગ્યા બે તો પગ ભાંગ્યા બે કરીને એમાંથી જે આપણને માથા આપ્યા છે એટલે કે કુલ સંખ્યા જે આપી છે એ આપણે શું કરી દઈશું બાદ કરી દઈશું તો પગની સંખ્યા તમે જોવો મિત્રો કેટલી છે એકસો ને ચાલીસ તો એકસો ચાલીસ ભાંગ્યા બે કરો તો એકસો ચાલીસ ભાંગ્યા બે એટલે કેટલા થાય સિત્તેર અને એમાંથી માથા એટલે કે કુલ સંખ્યા છે આપણે બાદ કરી દઈએ તો સિત્તેર માંથી તમે અડતાલીસ બાદ કરો બરાબર તો દસ દસ માંથી આઠ જાય તો બે અહીંયા સાતની જગ્યા થઈ ગયા છ માંથી ચાર જાય તો બે એટલે કે મિત્રો શું કર્યું આપણે પગ ભાંગ્યા બે માઇનસ માથા એટલે એકસો ચાલીસ ભાંગ્યા બે એટલે સિત્તેર સિત્તેર માઇનસ કુલ સરવાળો કેટલો છે અડતાલીસ તો સિત્તેર માઇનસ અડતાલીસ એ બાવીસ હવે ધ્યાન આપજો મિત્રો જે બાવીસ આવ્યા તમારો આન્સર હશે એવું નક્કી નથી કારણ કે જે બા આજે આન્સર મળે છે એ હંમેશા તમને પશુની સંખ્યા મળશે હંમેશા તમને પશુની સંખ્યા છે એ મળશે બરાબર એટલે કે જે ચાર પગવાળો છે એનો જવાબ તમને મળતો મળતો હશે તો બાવીસ છે એ હંમેશા શેની સંખ્યા મળશે તમને પશુ એટલે કે ગાયની સંખ્યા છે એ બાવીસ હશે મિત્રો પણ આપણને ગાયની સંખ્યા પૂછી નથી આપણે શું પૂછ્યું છે મરઘીની સંખ્યા તો કુલ સરવાળો આપણને ખબર છે કેટલો અડતાલીસ અડતાલીસ માંથી ગાય કેટલી છે તો કે બાવીસ તો અડતાલીસ માંથી બાવીસ આપણે બાદ કરી દઈશું જે આપણો જવાબ આવશે તો અડતાલીસ માંથી બાવીસ બાદ કરો આઠમાંથી બે જાય તો વધે છ ચારમાંથી બે જાય તો વધે બે એટલે કે મરઘીની સંખ્યા કેટલી છે છવ્વીસ હશે બરાબર કોઈ સમીકરણો ધારવાની જરૂર નથી કે ધારો કે ગાયની સંખ્યા એક્સ હોય મરઘીની સંખ્યા હોય એટલે એક્સ વધતા હોય બરાબર અડતાલીસ બરાબર એવા કોઈ સમીકરણની જરૂર નથી આપણે શું કરશું સિમ્પલ વસ્તુ પગ ભાંજ્યા બે માઇનસ માથા જે જવાબ આવશે કોનો આવશે હંમેશા પશુની સંખ્યા છે જવાબની અંદર આવતી હશે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ રિયા પાસે કેટલાક સસલા અને પોપટ છે માથા પિસ્તાળીસ છે અને પગ એકસો ત્રીસ છે તો તેની પાસે કેટલા પોપટ હશે ધ્યાન આપજો મિત્રો આપણે સિમ્પલ વસ્તુ કરશું પહેલાં શું કરશું પગ ભાંગ્યા બે એટલે એકસો ત્રીસ ભાંગ્યા બે એકસો ત્રીસ ભાંગ્યા બે કરો એટલે કેટલા આવશે પાસઠ અને પગ ભાંગ્યા બે કરી એમાંથી માથા શું કરી દઈશું બાદ કરી દઈશું એટલે પિસ્તાળીસ છે એ બાદ કરીશું પાંચમાંથી પાંચ જાય તો ઝીરો છ માંથી ચાર જાય તો બે એટલે કે વીસ આપણો આન્સર આવ્યો પણ આન્સર વીસ છે શેની સંખ્યા આવે છે હંમેશા પશુની સંખ્યા છે એટલે શેની સંખ્યા હશે સસલાની સંખ્યા આપણને મળી હશે બરાબર આપણને પૂછવું છે કેટલા પોપટ હશે તો કુલ સંખ્યા કેટલી છે પિસ્તાલીસ પિસ્તાળીસ માંથી વીસ આપણે બાદ કરી દઈએ તો પિસ્તાલીસ માઇનસ વીસ એટલે કે આપણો આન્સર આવે પચીસ બરાબર આપણો આન્સર આવશે મિત્રો પચીસ તો એકદમ ઈઝી છે ને આપણે આપણે સોલ્વ કરી પણ કોઈ જરૂર પડતી નથી નથી કંઈ યાદ રાખવાનું સિમ્પલ વસ્તુ બકરીઓ છે માથા એક્યાસી જયારે પગ છે બસો ને છે તો તેની પાસે કેટલી બકરીઓ છે ધ્યાન આપજો મિત્રો સીધો આપણે જવાબ મળશે કારણ કે સંખ્યા છે પશુની સંખ્યા આપણે પૂછેલી છે તો આપણે શું કરીશું પગ ભાંગ્યા બે પગ ભાંગ બે તો પગની સંખ્યા છે બસો ને ચોત્રીસ ભાંગ્યા બે બસો ચોત્રીસ બસો અડધા સો ચોત્રીસ ને અડધા સત્તર એટલે કે એકસો સત્તર બરાબર પગ ભાંગ્યા બે કરો તો એકસો ને સત્તર એમાંથી શું કરીશું આપણે માથા બાદ કરીશું એટલે એક્યાસી સી બાદ કરી દઈશું સાતમાંથી એક જાય તો છ ને અગિયાર માંથી આઠ જાય તો વધે ત્રણ એટલે કે બકરીની સંખ્યા પશુની સંખ્યા કેટલી છે હંમેશા છત્રીસ આપણે મળતી હશે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ અર્જનભાઈના વડામાં કેટલા પશુઓ અને કેટલા પક્ષીઓ છે માથા સહી બત્રીસ છે અને પગ સો થાય છે તો તેમાં કેટલા પક્ષીઓ હશે મિત્રો ધ્યાનમાં જો પક્ષીઓ પૂછાય એટલે પહેલા જે જવાબ મળશે શાળા મળશે હંમેશા પશુનો મળશે અને પછી કુલ સંખ્યામાંથી આપણે બાદ કરીશું તો પગ ભાંગ્યા બે કરીએ સો ભાંગ્યા બે કરીએ એટલે કેટલા મળશે પચાસ એમાંથી છે માથા બાદ કરી દઈએ પચાસમાંથી બત્રીસ બાદ કરી દઈએ કેટલા આવે અઢાર આ સંખ્યા શે મળશે આપણને હંમેશા પશુઓની સંખ્યા છે એ મળતી હશે આપણી પાસે પક્ષીઓમાં ગયા તો કુલ સંખ્યા કેટલી છે બત્રીસ બત્રીસમાંથી આપણે અઢાર છે એ બાદ કરી દઈએ દસ ને બે બાર બારમાંથી આઠ જાય તો વધે ચાર અહીંયા થઈ ગયા બે બે માંથી એક જાય તો વધે એક એટલે કે પક્ષીઓની સંખ્યા છે એ કેટલી હશે ચૌદ હશે મિત્રો બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ એક વ્યક્તિ પાસે કેટલાક કબૂતર અને કેટલાક સચલા છે પશુ માથા કેટલા થાય છે સંખ્યા માંગી છે સસલા એટલે કે પશુની સંખ્યા માગેલી છે તો સીધું આપણને જવાબ મળશે શું કરીશું માથા ભાંગ્યા બે એટલે બસો નેવું ભાંગ્યા બે બસો નેવું ભાંગ્યા બે કરો તો બસો અડધા સો નેવું ના અડધા થશે પિસ્તાલીસ એટલે કે એકસો ને પિસ્તાળીસ પગ ભાંગ્યા બે કરો બરાબર પગ ભાંગ્યા બે બસો નેવું ભાંગ્યા બે એટલે એકસો ને પિસ્તાલીસ એમાંથી સઈ માથા બાદ કરી દો માઇનસ છ કરી દો એકસો પિસ્તાળીસ ને છ થાય તો આપણો આન્સર કેટલો આવે મિત્રો પિસ્તાલીસ એટલે કે સસલાની સંખ્યા કેટલી છે પિસ્તાલીસ બરાબર તો એકદમ ઇઝી છે શું કરવાનું છે આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે પગ ભાંગ્યા બે માઇનસ માથા પણ ખાસ યાદ રાખવાનું છે કે આમાં જ્યારે જવાબ મળે તે હંમેશા કેવો હોય પશુની સંખ્યા સહી હોય છે પણ પશુની સંખ્યા ન માગી હોય તો આપણે શું કરીશું પશુની સંખ્યા પહેલાં મેળવી અને પછી કુલ સંખ્યામાંથી જે સંખ્યા મળે તેને શું કરી દઈશું બાદ કરી દઈશું તો બધા મિત્રો છે આ દાખલા વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા છે બરાબર આવી જ ટ્રીક સાથે છે એ આપણે મળીએ છીએ નેક્સ્ટ સન્ડે દસ વાગે બરાબર થેન્ક યુ જય હિન્દ જય ભારત